That's why. Sorry. Like cloud-based application માં મળ્યો સ્પેશિયલાઇઝેશન કોર્સ હતો તો ફર્સ્ટ ડે જ્યારે મારો પહેલો દિવસ અહીંયા કોલેજમાં હતો એ બહુ યુનિક હતો અને બહુ ડિફરન્ટ હતો. લાઈક પહેલા દિવસે કોલેજમાં અમને એક ક્લાસમાં ભેગા થયા હતા, ક્લાઉડવાળા એક ક્લાસમાં, બિગ ડેટા અલગ ક્લાસમાં અને બાકીના સ્ટુડન્ટ્સ જે મોબાઈલ એપ્લિકેશનમાં હતા એ અલગ ક્લાસમાં તે ટાઈમે. હવે ફર્સ્ટ ડે હેમલ સર અમારા ક્લાસમાં આવ્યા, થોડું ઇન્ટ્રોડક્શન આપ્યું કે કોલેજ શું છે, કઈ રીતે કોલેજ ચાલે છે, કયા સબ્જેક્ટ્સ આવશે, કયા સેમિસ્ટર વાઇઝ કઈ રીતે કયા સેમિસ્ટરમાં કઈ રીતે ગ્રેડિંગ સિસ્ટમ હશે એ બધું એક્સપ્લેન કર્યું. હવે ફર્સ્ટ ડે બીજી વસ્તુ એવી હતી કે અમારે સેમિનાર હોલમાં જવાનું હતું, ત્યાં બધા જ સ્ટુડન્ટ્સ 2015 બેચના બધા જ સ્ટુડન્ટ્સ ભેગા હતા અને અમને ખાસી એવી કોમ્યુનિકેશન ગેમ્સ રમાડી હતી. લાઈક તમે સ્ટુડન્ટ ઓફ ધ યર મૂવી જોયું હશે, એમાં ટ્રેઝર હન્ટવાળી એક ગેમ હતી તો અમે પાંચ ટીમમાં ડિવાઇડ થઈને ટ્રેઝર હન્ટવાળી ગેમ રમ્યા હતા. એક બીજી ગેમ એવી હતી કે બધા સ્ટુડન્ટ્સ આમ રેન્ડમલી ક્લાસમાં ફરવાનું હતું અને કોઈ સ્ટુડન્ટ સ્ટોપ કે એટલે બધા સ્ટોપ થઈને જે ગ્રુપ્સમાં રહ્યા હોય ને એ ગ્રુપ્સમાં બેસીને કોમ્યુનિકેશન કરવાનું હતું. હવે રીઝન કેમ એવું કર્યું, પહેલા દિવસથી ભણાવવાનું ચાલુ કરી દીધું હતું, વાંધો ના આવ્યો, ફટાફટ કોર્સ બતાવ્યો હતો તો આપણે કંઈક અપડેટ થઈ ગયું. બટ ના, સરનો મોટો એવો હતો, કોલેજનો મોટો એવો હતો કે પહેલા દિવસે we are not going into a hectic schedule. ભણવાનું નથી કરવું, આપણે પહેલાં જોવું છે કે સ્ટુડન્ટ્સ એકબીજાનું કોમ્યુનિકેટ કરી શકે છે, ફ્રેન્ડલી નેચર, ફ્રેન્ડલી એક એટમોસ્ફિયર બની શકે છે કે જેથી તમે આગળના 4 વર્ષ એક ક્લાસમાં રહીને બેસીને ભણો તો કોઈ પ્રોબ્લેમ ના હોય, કોઈ જો કોમ્યુનિકેશન કરતા પ્રોબ્લેમ ના પડે. સો 3 દિવસ અમે એ જ કર્યું છે. લાઈક થોડું ટેકનિકલ એસ્પેક્ટ્સમાં ગયા છે, થોડુંક ફ્રેન્ડ્સ બધું બનાવ્યું છે. સો 3 days were very different and very unique. બહુ જોરદાર હતા. આ 3 દિવસ ક્યારેય બી નહીં ભૂલતો. હવે નેક્સ્ટ 3 દિવસ પછી ભણવાનું ચાલુ થયું, અલગ અલગ કોર્સ આવ્યો. તો ફર્સ્ટ સેમિસ્ટરની અંદર દરેક કોલેજમાં જશો તો આ જ વસ્તુ હશે, પણ આ કોલેજમાં થોડી યુનિક છે કે તમને દરેક સેમિસ્ટરમાં અલગ અલગ લેંગ્વેજીસ આપે છે. ફોર ઇન્સ્ટન્સ સી લેંગ્વેજ ફર્સ્ટ સેમિસ્ટરમાં આવે છે, બેઝિક બધાને સી લેંગ્વેજ આવે જ છે. બધા આઈ થિંક 12th કે 11thમાં બી આ વસ્તુ ભણી જશે કે સી લેંગ્વેજ. બીજો સબ્જેક્ટ અમારો હતો આઈપી, ઇન્ટરનેટ પ્રોગ્રામિંગ, જેની અંદર સીએસએસ, એચટીએમએલ, જાવાસ્ક્રિપ્ટ, જેની અંદરથી તમે પોતાનું વેબસાઇટને ફ્રન્ટ એન્ડ બનાવી શકો અથવા વેલિડેશન્સ બી આપી શકો. અને બીજું હતું ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, જે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અમારા આપણા ફિલ્ડમાં અત્યારના ટેકનોલોજી પ્રમાણે બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ ગણાય છે કે એની અંદર આપણે વાયર, સર્કિટ્સ, બ્રેડબોર્ડ અને બહુ બધી કોમ્યુનિકેશન, બહુ બધી ટેકનોલોજી સાથે આપણે ડીલ કરતા હોઈએ છીએ, વેવ્સ આવતા હોઈએ, ચેક કરીએ છીએ કઈ રીતે આપણે એક સોફ્ટવેરને હાર્ડવેરની અંદર ઇનપુટ કરીને આપણે હાર્ડવેરને આજે સોફ્ટવેર પ્રોગ્રામ તરીકે વર્ક કરાવી શકીએ છીએ. તો એ બધી જ વસ્તુ કમ્પ્લીટ તમારો બેઝ છે ને ફર્સ્ટ સેમિસ્ટરમાં તૈયાર થાય છે કે એક સી લેવલ પ્રોગ્રામિંગ છે જે બેકએન્ડ સાઇડના રિલેટેડ થોડું વધશે આગળ જઈએ. આઈપી સબ્જેક્ટ હતો સી, એચટીએમએલ, જાવાસ્ક્રિપ્ટ જે તમારો ફ્રન્ટ એન્ડ સાઇડનું ડેવલપિંગ કરશે. એક ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ હતો જે તમારા હાર્ડવેર સાઇડનું થોડું ઇન્ટરેસ્ટ વધારશે. એક ઇલેક્ટ્રોનિક્સ બી હતો, ટ્રિપલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇલેક્ટ્રિકલવાળો સબ્જેક્ટ હતો જેની અંદર તમે સર્કિટ છે, 12th ફિઝિક્સનું બેઝિક હતું જે કેથોડ લાઈક એ બધી વસ્તુ હતી. તો એવી રીતે અમારું ફર્સ્ટ એનું બેઝિક બી હતું. નેક્સ્ટ સેમિસ્ટરમાં લેંગ્વેજમાં બી એક સ્ટેપ ઉપર ગયા, C++ પર ગયા અને આઈપીમાં ફ્રન્ટ એન્ડ સાઇડ અમે થોડા હવે જે પ્રોજેક્ટ આવ્યો સીનો, રાઈટ, હવે તમે C++ કર્યું. ઘણા જગ્યાએ કોલેજમાં તમે દેખશો સી પછી સીધું જાવા લઈ જશે. બહુ કોલેજ C++ નથી ભણાવતી કેમ કે જાવા અને સીમાં એટલો કોઈ ફરક નથી, એવો સિન્ટેક્સ જ. બાકી સિનારીઓ અને કન્સેપ્ટ એક જ હોય, ઇનહેરિટન્સ કે બહુ બધા ઘણા કન્સેપ્ટ હોય જે C++ અને જાવા બંનેમાં સેમ હોય છે. પણ C++ શું આપે તમને ઓબ્જેક્ટ, ક્લાસીસ, એ બધી વસ્તુનું બેઝિક સ્ટ્રક્ચર બની આપે. જે સ્ટ્રક્ચરને તમે વ્યવસ્થિત રીતે ભણશો ને તો ઇન ફ્યુચરમાં જ્યારે તમારું જાવા આવશે ને લેંગ્વેજ તરીકે ત્યારે તમે ડિફિકલ્ટી માટે કન્સેપ્ટ સમજતા, એ કન્સેપ્ટ ક્લિયર છે કે C++ ભણે છે. હવે ખાલી આપણે એક જાવામાં સિન્ટેક્સ જોવાનું છે, જે સિન્ટેક્સ આપણને બહુ ઇઝી રહેશે ભણવામાં, જે તમને આમ વાંધો નહીં આવે કે સિન્ટેક્સ લર્ન કરો, કન્સેપ્ટ અને લોજિક તો એક જ રહેવાનું, ખાલી લખવાની સ્ટાઇલ બદલાઈ જશે આપણી. હવે આપણે સિનારીઓમાં જઈએ તો આગળ જઈને જ્યારે કોઈ કંપનીમાં લાવીએ કોઈ બેઝ, આપણે ડેટાબેઝનો યુઝ તો કરવો જ પડે. ડેટા સ્ટોર ક્યાં કરીશું આપણે? ડેટા હવામાં તો કંઈ સ્ટોર નહીં થવાનો, આપણે ક્યાંક ડેટાબેઝ ક્યાંક સ્ટોર કરાવવો પડશે. તો એના માટે અમારે 4th સેમમાં આવ્યું જાવાનું વિથ ડેટાબેઝ, જેની અંદર અમે એડવાન્સ જાવા ભણ્યા હતા. જાવાના 2 ટાઈપ હોય છે, કોર જાવા અને એડવાન્સ જાવા. કોર જાવાની અંદર છે ને તમને સિન્ટેક્સ આવે, ક્લાસીસ આવે, ઓબ્જેક્ટ આવે, ઇનહેરિટન્સ, મલ્ટિપલ ઇનહેરિટન્સ ને બહુ બધી અલગ અલગ વસ્તુ જે તમને કન્સેપ્ટ રિલેટેડ ભણવા મળે. એડવાન્સ જાવાની અંદર સર્વેલેટ આવે કે પછી કોઈ આપણે વેબ પેજ બનાવીએ એના રિલેટેડની ફંક્શનાલિટી, ડેટાબેઝ કનેક્શન કઈ રીતે કરે, એ બધું જ તમને એડવાન્સ જાવામાં બાય સ્ટેપ સ્ટેપ ટુ સ્ટેપ શીખવાડે. અને એ બી એક IBM ટ્રેન ફેકલ્ટીઝ આવે છે. અમારા ટાઈમે રોહિત મિત્તલ સર કરીને આવ્યા હતા, વિચ વોઝ અ IBM ટ્રેનર એન્ડ હી હેઝ અ વાસ્ટ એક્સપિરિયન્સ, જાવામાં બહુ એક્સપિરિયન્સ હતો અને એમણે અમારું એડવાન્સ જાવા ટ્રેન કર્યું હતું. અમને હજુ બી યાદ છે, મને ચેન્નઈ, હી વોઝ ફ્રોમ ચેન્નઈ. યસ સર. સો હા, એક જસ્ટ હું ઇન્ટરપ્ટ કરું. અમારા જે અહીંયા કોર્સ ચાલે છે એમાં દર સેમેસ્ટરમાં ઇનહાઉસ IBM કંપની બેંગ્લોર અને ચેન્નઈથી એમના IBM ટ્રેનર્સ મોકલે છે અને એ જ ટ્રેનર્સ ભણાવે છે અહીંયાના સ્પેશિયલાઇઝ કોર્સ. આણે પહેલાં સેમેસ્ટરથી જર્ની ચાલુ કરી છે, કદાચ 8મા સેમેસ્ટર પહોંચતા એનો ટાઈમ પતી જશે. એટલે જસ્ટ હું બીજું પણ ઇન્ટરપ્ટ કહું, ખાસ કરીને કોર્સિસની એ બધી માહિતી એટલા માટે અત્યારે એમના માટે અગત્યની નથી, કારણ કે એ જ્યારે આવશે અને શીખશે. અત્યારે ખાસ ઓપન થઈ જાવ બને એના માટે કે ક્વેશ્ચન આન્સર કંઈ હોય પેરેન્ટ્સના, જેમ કે તમે અહીંયા કેમ લીધું, કેમ આટલી બધી 139 કોલેજો હતી, GTUને સંલગ્ન પ્રાઇવેટ SFI એટલે કે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ, તમે કેમ આ ચૂઝ કરી? બીજો પ્રશ્ન, તમે એ ચૂઝ કર્યા પછી 4 વર્ષ પછી તમે અત્યારે તમારી જાતને ક્યાં જોઈ રહ્યા છો? તમે જોબ લીધી, તમે ઇન્ટર્નશીપ કરી રહ્યા છો, તમે અબ્રોડ જઈ રહ્યા છો, તમે ગેટ ક્વોલિફાય કરીને IIT જઈ રહ્યા છો. અમે દર રવિવારે બે એલ્યુમનાઈને આમંત્રિત કરીએ છીએ. લાસ્ટ સન્ડેના 5મી મે જે એલ્યુમનાઈ આવ્યા હતા અમારા પાસ આઉટ સ્ટુડન્ટ, એ બંને સ્ટુડન્ટ FX ડેટા સોલ્યુશનમાં ડેટા સાયન્ટિસ્ટ ઉપર સિલેક્ટ થઈ ગયેલા સ્ટુડન્ટ હતા. આ રવિવારે 2 સ્ટુડન્ટ એટલા માટે આમંત્રિત કર્યા છે કે એને જોબ નહોતી જોઈતી. અને તમે શું કર્યું? IELTS, TOEFL, GREમાં મારી પાસે અત્યારે 29 છોકરાઓ ક્વોલિફાઈડ છે, IELTS, TOEFL, GRE, અને બધા અત્યારે ઓગસ્ટ સપ્ટેમ્બરના ઇન્ટેકમાં દે આર ગોઈંગ ટુ ફ્લાય, એ લોકો અબ્રોડ જઈ રહ્યા છે. ધીસ બોથ ગાઈઝ આર વન ઓફ ધેમ. અને એમણે શું કર્યું, એમને કેમ જોબ નથી કરવી અને કેમ બહાર MS માટે, અને એનો અહીંયા કઈ રીતે સપોર્ટ મળ્યો એ જરા વધારે ડિટેલ ઓકે. તો રીઝન એ હતો કે આ કોલેજ સિલેક્ટ કરવાનો ફર્સ્ટ મારો બેઝિક જે કોઈ બી રીઝન હતું, પહેલાં તો કેટલા ટકા હતા 12માં? 70. એટલે બેઝિક રીઝન એ હતો કે આ ટાઈમ કોલેજનો જે ટાઈમ હતો એ 7 થી 1નો ટાઈમ હતો, સવારના 7 થી લઈને બપોરના 1 વાગ્યા સુધી. મતલબ કોઈ બી સ્ટુડન્ટ એક સવારે વહેલા ઉઠવાની ટેવ પડી જાય આપણને, કે વહેલા ઉઠી ગયા, કોલેજ 7 વાગે પહોંચી જવું પડ્યું અને 1 વાગે આપણે બપોરે છૂટી ગયા. તો પછી બપોરના 1 વાગ્યા પછી આપણને એક સ્ટુડન્ટને એઝ અ સ્ટુડન્ટ મને એક ફ્રી ટાઈમ મળતો હતો, જેની અંદર મારે કોઈ કરિક્યુલર એક્ટિવિટી કે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી કોઈ કરવી પડતી હોય, કે પછી મારે પોતાના બેઝને તૈયાર કરવો હતો, કે પોતાનું કંઈક ભણવું હતું કોલેજના રિલેટેડ એક્ઝામ્સ માટે, કંઈક બહુ ટાઈમ મળતો હતો. 1 વાગ્યા પછી બપોરે આવીને આપણે શાંતિથી થોડા જમી કરીને આરામ કરીએ, પછી સાંજ ભણી લઈએ, કોલેજના અસાઇનમેન્ટ્સ જે આવતા હતા એ બધા પૂરા કરી દઈએ, અને એમાં આખો દિવસ જતો રહેતો હતો. તો એ તમારો ટાઈમિંગ બહુ સારો રહેતો હતો. બીજું રીઝન એ હતું કે કોલેજના જે કોર્સ છે એ બહુ એડવાન્સ લેવલના હતા. મતલબ બીજી કોલેજને કમ્પેર કરીશું તો આપણે જે કોર્સ હમણાં જે અમે જાવા કે C++ જે ભણીએ છીએ ને એ બહુ જલ્દી ભણી રહીએ છીએ. મતલબ 3rd સેમમાં જ જાવા આવી ગયું હતું, અને એના અને બાકી કોલેજીસમાં જોશો તો તમે એ જ કોર્સ, એ જ સબ્જેક્ટ તમને 1 સેમિસ્ટર પાછળ મળશે, મતલબ 5th સેમમાં મળશે. તો એક આપણે એક એડવાન્સ લેવલ ચાલે. કોઈ બી કોલેજમાં જશો તમે, LJI, GIT કોઈ બી કોલેજીસમાં જશો તો એમાં IoT, મશીન લર્નિંગ, ઇન્ટરનેટ સિક્યોરિટી એવા સબ્જેક્ટ્સ તમને બહુ જોવા નહીં મળે. તમારે ક્લાસીસ બી એના કરવા હશે ને ઇનકેસ, તો બી તમને અહીંયા ક્લાસીસ એના સારા નહીં મળે. મતલબ મશીન લર્નિંગ છે, હું અહીંયા મશીન લર્નિંગ, IoT, 7th સેમેસ્ટરમાં વર્ચ્યુઅલાઇઝેશન બાય રાહુલ સર, ઇન્ટરનેટ સિક્યોરિટી બાય આરોહી મેમ, એન્ડ મશીન લર્નિંગ વોઝ ગાઈડેડ બાય ધીસ પાર્થ સર. સો અમે બધા જ સબ્જેક્ટ્સ એક ફેકલ્ટીના ગાઈડન્સમાં ભણ્યા હતા, અને એના પ્રોજેક્ટ્સ બી અમે 7th સેમેસ્ટરમાં કર્યા હતા, જે ઓપોર્ચ્યુનિટી બાકી સ્ટુડન્ટ્સને નથી મળતી કોઈ કોલેજમાં. આ કોલેજને એક ઓપોર્ચ્યુનિટી મળે છે, એક ટૂલ્સ આપે છે અમને IoT માટે, IC જોઈએ કે સેન્સર જોઈએ, બધા જ સેન્સર અહીંયા તમને કોલેજમાં અવેલેબલ મળશે. ઇનકેસ કોઈ સેન્સર નથી આપણી પાસે, એક ફેકલ્ટી એઝ અ સપોર્ટિવ નેચર તરીકે, સપોર્ટ સિસ્ટમ તરીકે આપણને હેલ્પ કરે છે કે અચ્છા નથી તો લાવ હું તને લઈ આપું. તો એક સપોર્ટ સિસ્ટમ આપણી પાસે હોય તો આપણે એક સ્ટેપ આગળ વધીએ. રીઝન બીજું એ હતું કે કોઈ બી કોલેજમાં જશો ને તમને પેઇડ ઇન્ટર્નશીપ કરવી જશે. કોઈ કોલેજ ગેરંટી નહીં આપે કે અમે તમને પ્લેસમેન્ટ કાં તો ઇન્ટર્નશીપ કંઈક આપીશું. ઇન્ટર્નશીપ ઘણા છોકરાઓ ઘણી જગ્યાએ કોલેજમાં પેઇડ ઇન્ટર્નશીપ કરતા હશે, 10,000-15,000 રૂપિયા આપી અને પેઇડ ઇન્ટર્નશીપ કરતા હશે, શીખતા હશે. ક્લાસીસથી કંઈ અલગ વસ્તુ નથી એ, પણ અમારા ત્યાં કેવું હતું કે 7th સેમિસ્ટરની અંદર જ અમારું પ્લેસમેન્ટ સેટ ચાલુ થઈ ગયું હતું, જેની અંદર અમારે ફોર્મ ફિલઅપ થયા હતા કે શું કરવાનું છે, આગળ પ્લેસમેન્ટમાં જવું છે કે પછી ઇન્ટર્નશીપ કરવી છે, શું કરવું છે. એવી રીતે પાર્ટીશન પાડે એટલે કે ઇન્ટર્નશીપવાળા છોકરા અલગ, પ્લેસમેન્ટવાળા છોકરા અલગ, અને એવી રીતે અમારા પ્લેસમેન્ટને ઇન્ટર્નશીપ માટે કંપનીઝ આવી અને અમે કંપનીઝના ઇન્ટરવ્યૂના મેલ આવતા હતા 2-2 દિવસ પહેલાં કે આ મેલ છે, આ કંપની છે, આ કંપની આવા છોકરાઓને આવી ફિલ્ડ માટે હાયર કરવા માંગે છે અને સો ઓન સો દેટ. અને એ રીતે આપણે ઇન્ટરવ્યૂ માટે રેડી થતા હતા 2 દિવસ પહેલાં અને પછી આપણને ઇન્ટરવ્યૂ ક્રેક કરી દેતા તો આપણને એક ઇન્ટર્નશીપ અને પ્લેસમેન્ટ મળી જતી હતી. IBM બી અહીંયા આવી છે, અમારે કોલેબોરેશન છે, તમે પોતાના પેમ્પલેટ્સમાં 5-6 સ્ટુડન્ટ્સ પ્લેસ, હા જરા 5 to 6 સ્ટુડન્ટ્સ પ્લેસ જે પ્લેસ થયા છે. લાઈક મારા જ ક્લાસમેટમાંથી ભરત પાટીદાર વર્ષ સ્ટુડન્ટ એ IBMમાં પ્લેસ થયો છે અને બિગ ડેટામાંથી વિવેકા, નીલાક્ષી, રક્ષિલ, સો ધેર આર TCSમાંથી 3 થી 4 સ્ટુડન્ટ્સ આ વર્ષે અમારા ક્લાસમેટ સિલેક્ટ થયા છે. બીજી વાત એ છે કે તમે એક કોલેજમાં જ્યારે સ્ટુડન્ટ્સ એન્ટર થશે, સ્ટુડન્ટ્સ પર્સ્પેક્ટિવથી કહું તો તમે જ્યારે તમે એન્ટર થશો સ્ટાર્ટિંગમાં જઈને બહુ હેક્ટિક શેડ્યુલ હશે, મતલબ અસાઇનમેન્ટ, સબમિશન્સ, what and what not, presentations, report. તો એ ટાઈમે એવું લાગશે કે આ હેક્ટિક શેડ્યુલ બની ગયા, આ મેચ નથી થતું તો બી ભાગદોડી કરવી પડતી કેમ કે નહીં કરો ટાઈમ્સ ઓફ સબમિશન. ડેડલાઇન ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ હિયર. ડેડલાઇન મેચ નહીં કરો, પતી ગઈ વાત. તમને ફેકલ્ટીઝ બોલશે કે કેમ ડેડલાઇન